છાપો મૂકે ભેગા બહાર જાય, તમે બહાર પહોંચી જાય લિફ્ટ નીચે વહી ગઈ હોય, લિફ્ટ માં સ્પાઈડરમેન. જો તમે આ વિડીયો જોતા હોય તો અમે અમારે તમારો નંબર જોઈ છે. વાહ, આ નવું ચાલુ કર્યું. તો પ્લીઝ છાપુ લિફ્ટ મને નો ને આપતા ઉભા રહેજો, એટલે અમે નંબર લઈ લઈ તમારો. થઈ ગઈ તૈયારી? બસ હું ઠંડી રહું, બાકી બધું થઈ ગઈ. ચા માં દૂધ નાખો પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા રોટલી ખાવી છે ને વઘારેલી? તો રાત નો કાર્યક્રમ છે. ખાઈ મને કહી દીધું અને હાલો વઘારું. હો, તો કોણ તમે વઘારવું છે? ના ના, ઓલી રિયા તો કરે જ છે. અને હું વઘાર રાતના તૈયારી કરી દીધી, ગસણ બસણ બધી. હું વઘારું. હા, તો બસ બસ કો થોડી તમે ખાશો ને પછી પૂરેપૂરી અરખી. 10 રોટલી તારી, 12 ની 5 નકડું થોડીક ના. બસ બસ. આનંદ સ્પેશિયલ રોટલી બની રહી છે. હા, અમારે માસ્ટર શેફ છે. આ વસ્તુ તો એ જ બનાવે. બસ અમને આ ટ્રેનિંગ આપેલી છે. બાય. કમ્પ્લીટ. એક લાખ થઈ તો થોડીક રોટલી બધા તમને કે તો રોજ નાસ્તા ના હાલે. રોજ કરવી છે. હું ગીત સાંભળું છું. જીવી લેવાય. ધન્યવાદ છે બધા. કેવા લેખક હતા, ગીતકાર કેવા સરસ હતા, સંગીતકાર કેવા સરસ હતા. એ અરખું ઓલું ખેંચીને કરવું પડશે બા. થોડું કાપડીને કર. વ્યવસ્થિત તો થોડું કરવું પડે. ઉઠીને બહાર નીકળી ગયા હોય. થોડીક વાર ભક્તિ કરાય પછી ભક્તિ ભક્તિ પછી આખો દિનો મજા આવે. થોડીક વાર સંગીત રેલાવી દે. એમ કરતા કરતા ટાઈમ પાસ થઈ જાય. વાતાવરણ કેવું સરસ છે. પવન સરસ આવે. કાલોલા લોકો આવ્યા હોય બધા એ જ કહેતા કે પવન કેવો સરસ આવે તમારે, અને હવા ઉજાસ અજવાળું કેટલું છે, બધા એ જ કહેતા હતા. પવન કેવો સરસ.
યો બા વાજો સફેદ કબૂતર સફેદ કબૂતર જો બસ નજીક ન જવાનું કીધું ને તું તો ન્યા ભેગી હોય જાય એમ કહો અમારા નીચે ઓલા ગાંડુભાઈ રહેતા ને એ નાના હતા તે બહુ શોખ હતો કબૂતર નો તે કેટલી જાતના કબૂતર પકડી આવે અને ઓલા ખાના બનાવ્યા તેમાં રાખે એમ બાપાને ખબર નહોતી અને પછી એની ઓલી છોકરા ઓલા નાના નાના હોય ને બધા ઓલી જરાક કાપી કાપી નાખે લૂટે નહીં એટલા માટા મારે રાખે અગાસીમાં કેટલા કબૂતર પછી એમાં એક બી એમ બાપાને ખબર પડી ગઈ કબૂતર ને બાર એ કે આવું પક્ષી ને થોડા કે આવી રીતે કે પકડી ને રખાતા એ છે ઘર માં છોડી આવ્યા મને એક પોપટ નો શોખ છે એક ભાઈ નો દોસ્તારો તેને ઘર પોપટ હતો ને એ આપણે જી બોલી પોપટ પડો પડો જેનું નામ બોલી ની બોલે પછી બોલે જ રાખે એવી આખી જોડી જ છે જો એ બે જણા છે ને જોડી છે લઈ લે કઈ રિયા પોતું લઈ લે તો ફટાફટ પાણી નીકળું ઘણું બધું એ અંદર બધા બરફ જામેલો હોય છે એ જ છે ને કા બોલો મેરું ચાલુ છે કે મને પાખડા ન દેખાડે એટલે કે ના ચાલુ છે ચાલુ છે ઓલા ગેસ કે ઓછો થઈ ગયો છે એટલે અંદર બરફ જામી જતો હતો ગેસ પૂરી દીધો એ લોકો પણ ચેક કરી લીધું બીજું કઈ નથી ને એમ એમાં ગેસ ની જરૂર પડતી આપણે લીધું ત્યારે બંધ જ હતો આ તો હવે આપણે ઉનાળામાં ચાલુ કરવું પડે ગેસ ની હવા થી ઠંડક થાય કરી દો બંધ હવે વાંધો નહીં એ કઈ રાજકોટ આવ્યા છે મેં આવો આવો તો પછી અમદાવાદ થી મહેમાન આવ્યા છે દીપુભાઈ કરીને છે ને અમદાવાદ આપણે વચ્ચે ફૂડ સિરીઝ શૂટ કરી હતી ને તો ત્યાં બે ત્રણ દિવસ હું રહ્યો હોય મારી સાથે આવ્યા હોય ને શૂટ કરાવ્યું હોય ને આપણા લગ્નમાં આવ્યા હતા એટલે એ આવ્યા છે એટલે મેં કીધું આવો ઘરે આવો ઘરે એ ત્યાંથી લગ્નમાં આવીને ઉપર તો અહીંયા આવ્યાનું હોય ત્યારે રહેવા નહોતા આવ્યા ને આપણે એટલે આવે છે ઘરે મેં કીધું હું નાયો ધોયો નથી હું તો ફટાફટ તૈયાર થઈ જાઉં જાતો તો દાઢી કરાવવા એટલે વળી પાછો આવી ગયો આવો દીપુભાઈ મજા મજા દીપુભાઈ છે કેમ છો કેમ છો આ પ્રતિકભાઈ છે
બાલ અહીંયા જોયો તો તમારા બ્લોગ માં જરા સરપ્રાઈઝ આપી આવો આવવાનું છે શું ગયા કામ પૂરું બસ કામ પતાવીને બધું અડધો કલાક પતી ગયું તો એમ રેડી કોનો વિડીયો સાહેબ પટેલ રેસ્ટોરન્ટ માં બાપુજી ના સાથે લઈને એમને બહાર ખાવાનું ટૂંકમાં ઓમ તો ફૂડી જ છે એટલે સાથે લઈને આવ્યો મને કે બપોર નું અત્યારે બગાડશે મેં જોયું જાણે જાસુ એડ્રેસ કહી દો તમારું અમે રયા રોડ ઉપર આમ્રપાલીની એક્ઝેક્ટ સામે પટેલ રેસ્ટોરન્ટ છે આમાં મેથી બટેટા લખ્યું છે લીલી મેથી આવે લીલી મેથી આવે ઓકે ચાલો ટ્રાય કરીએ ફરીથી એકવાર બોલી દો શાક અરદની દાળ લસણિયા બટેટા મેથી બટેટા ભરેલા રીંગણા ઢોકળી સજટ ઉંધ્યું સજટ આ ચારે મૂકી દો દાળ ને આ ચારે રીંગણા કોઈને ખાવા છે રીંગણા ખાવું છે કઈ આ સૌથી વધારે એનું પ્રખ્યાત છે આ બે મજા આવશે આ હું ટ્રાય કરવાનું આજે એમ ટ્રાય કરી હાલો પછી જે વધારે મજા આવી બીજી વાર રિપીટ કેમ રહ્યું દીપુભાઈ મજા આવી પ્રતિકભાઈ બાપુજી નું મંતવ્ય હું જાણી ઢોકળી ઢોકળી પૂરી થઈ ગઈ બોલો આવજો સુઈ ગયા હાવ બહુ તો બે સુઈ ગયા ચાલો વાગ્યા છે 3:05 વ્લોગ આજનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે હવે કામ કરવા બેસીશ મારી પાસે ટાઈમ લિમિટેડ છે કેમ કે 3:30 વાગે પાછું બહાર જવાનું છે ચાલો જેમ મેં કીધું તું એમ અત્યારે વાગી ગયા છે 3:30 બા જાગી ગયા આરામ થઈ ગયો હજી આંખમાં ઊંઘ ભરી ગઈ છે મને ખબર જ હતી કે તમે આવો છો ને પહોંચી ગયા છો નજદીક તો એ મને કે હું 10 વાગે આવું છું આખું ઝીણી આ મોરી બાજુ કરીને કરો કેમેરો મારી સામે નો ગણો કોણ આવ્યું તું તમને મીઠું બહુ ભાવે છે એટલે આવો જોઈ લઈ શું નામ હતું બેન નું થાબડી છે
ચટણી ક્યાં છે? ઘરે બનાવી લાગે છે બેના. સરસ છે. થેન્ક યુ કહી દો. થેન્ક યુ. અમે નહોતા કોઈ ઘરે, બાન બાપુજી હતા. હા, ત્યારે આવ્યા હતા. બીજી વાર આવજો અમે ઘરે હોય ત્યારે. મેથી બેસન બને છે, રિયા બનાવે છે, અને ભાખરી બની ગઈ છે. ભાખરી બની ગઈ અને આ લોકોનો સેન્ડવિચ નો પ્રોગ્રામ છે જે તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઓકે છે કે આટલા દિવસમાં બીજી વાર સેન્ડવિચ? તો કહી દો, અમારી પાસે ચટણી સ્ટોકમાં છે એટલે પૂરી કરી. બાનુ ગોતતા હોય છે. અમારી ફેવરિટ છે ને એટલે ચાલે અમારે. શું કહો છો? ગાય બાપા હતો જ્યારે ઘરની ગાય હતી ત્યારે આને આવવાની જરૂર હતી. ગાય માખણ દૂધ બટર વાળું બહુ ખાવા જોઈએ. ગાય ને આપણે ફેક્ટરી ચાલુ કરી દેમ. અમૂલ ની ક્યાં વાત આવી? ઘરનું માખણ ઘરનું ચીજ બને એનું જોતી નથી. બોલો રસોઈ ફાસ્ટફૂડ જમે છે. હું દેશી મેથી બેસન લસણ ચટણી આવી રહી. ઓકે, ચટણી આવી રહી બા. ઓલી લાવ, ચાખી લઉં. ઓલા બેન લઈ આવ્યા છે. બા બાપુજી આમ દોડતા હોય બીચ ઉપર કેવો વિડીયો લાગે? કરવું છે ને? મસ્ત હોય છે. શૂટ કરવું છે? વિચારું છું આ વર્ષ દિવસ પેલા આવું થઈ ગયું તું મારા. પહેલી વાર જોયો કે હવે દુઃખી ઘટના જોઈને માણસ સુખી થાય છે. આટલો રસ મેં પહેલી વાર જોયો આનો. અમારે જવું છે બહાર ચક્કર મારવા ને ગોળો ખાવા, પણ એને એટલું બધું આમ આજે ખબર નહીં શું થઈ ગયું છે. વજન ઘટાડો ને એવું યાદ આવે. મજા આવે મીચકા ખાવાની. જો આની પેલા જે લુક હતો ને એ રિયલ હતો. મારે
કેમ જય આવ્યા? તમે હનુમાન ચાલીસામાં ઝોલા કા ખાતા હો છો? નિંદર આવે, મનને શાંતિ થઈ જાય. એમ હા, હનુમાન ચાલીસા તો વાંધો ન હોય, પણ પછી ધૂન બોલાવે ને, એમાં એવી ઊંઘ ચડે ને એવી ધૂન ચડે, હું ને રામ ને મમ્મી બે ઊંઘી, મને ઊંઘ આવે છે. વાંધો ન આવે. ચાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ અંબા 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 અંબા.